મોર્નિંગ. કેમ છો? બધા ફ્રેશ છો? આજે એકદમ ફ્રેશ છો? શું વાત છે! તમને લોકોને વિડિયો જોવાની મજા તો આવે છે ને? મજા આવે છે? અરે વાહ, તો તમે મારી રાહ જોતા હતા? હા, અરે વાહ, આજે હું તમારા માટે સરસ મજાની એક પ્રવૃત્તિ લઈને આવી છું. તમે આ પ્રવૃત્તિ આગળ કરી જ હશે, બરાબર છે? પણ આ પ્રવૃત્તિની અંદર હું થોડુંક મેજિક લઈને આવી છું. નવી રીતે આપણે આજે આ પ્રવૃત્તિ કરવાના છે. મારી સાથે કરશો ને? આ પ્રવૃત્તિ જોઈને તમારે મને કહેવાનું છે કે આજે આપણે શું કરવાના છે. ઓકે, કહેશો તો ચલો મારી સાથે. હું તમારા માટે મસ્ત એક્ટિવિટી લઈને આવી છું. તમે જોયું ને? જોઈને ખ્યાલ આવ્યો ને કઈ એક્ટિવિટી છે? હા, છાપકામ. મિત્રો, અત્યાર ઘડી તમે આગળના સ્ટાન્ડર્ડમાં છાપકામ કરતા શીખી જ ગયા છો, પણ આજે છાપકામમાં આપણે થોડીક વેરાયટી શીખવાના છે, થોડુંક નવું શીખવાના છે. તમને નવું નવું શીખવું ગમે છે ને? તો ચાલો, આજે હું આ છાપકામ કરું છું ફિંગર દ્વારા, પણ આ બનાવતા બનાવતા તમે મને કહેજો કે આ શું બનાવી રહી છું. ઓકે, ચલો તો બનાવીએ આપણે. જો હું મારી બધી ફિંગર થી મસ્ત મસ્ત છાપકામ કરી રહી છું. કહો તો જરા, આ શું બનતું હશે? વિચારો વિચારો, શું બનાવી રહી છું? હા, દ્રાક્ષ. તમને ભાવે છે દ્રાક્ષ? મજા આવે ને ખાવાની? કેવી લાગે દ્રાક્ષ? ખાટી મીઠી લાગે ને? જો મારી દ્રાક્ષ થઈ ગઈ. હવે આની અંદર આપણે થોડું ડ્રોઈંગ કરીએ. આ બની ગઈ દ્રાક્ષ ની દાંડી. જો હવે આના પાન બનાવીએ. કેવું સરસ મજાનું! જો મારી દ્રાક્ષ થઈ ગઈ રેડી છે ને? સરસ. મારી પાસે અહીંયા એક પિક્ચર છે. શાનું છે? હા, ઝાડનું છે, ટ્રીનું છે. હવે આ ઝાડની અંદર આપણે સરસ મજાના પાન દોરવાના છે, પણ પાન અલગ અલગ કલરના પણ દોરી શકાય. ઓકે, જો મારી પાસે અહીંયા ઇયરબડ્સ છે, કાન ખોતરવાની સળી છે. તમે સાફ કરો છો ને કાન? બસ એ જ છે. જો આની અંદર આપણે કઈ મેજિક કરીએ. વાવ, જો ડોટ ડોટ કરી રહી છું અહીંયા. કેવું સરસ ટ્રી બની રહ્યું છે. જો અંદર બંને કલર પણ મિક્સ કરીને કરી શકાય. જો આપણું ઝાડ કેવું સરસ બની રહ્યું છે. છે ને? અને છાપકામ કહેવાય. મિત્રો, તમે અત્યાર ઘડી છાપકામ કર્યું છે ને? જો મારું ઝાડ રેડી થઈ ગયું. બાળ મિત્રો, હવે આપણે છાપકામ કરીએ. જો હું અહીંયા મારા અંગૂઠા પાડી રહી છું, મસ્ત મસ્ત કલર લઈને. કયો કલર લીધો? યલો. હવે બાળ મિત્રો, આપણે આ પેપરને સુકાવા દઈએ. પેપર સુકાઈ ગયું છે.
હવે આની અંદર આપણે કેલિગ્રાફી કરીએ. જો હું અહીંયા સ્માઈલી દોરી રહી છું, અરે વાહ, પછી હું આનો ફેસ બનાવું છું અને આની આઈસ. વાવ, જોયું? હવે આપણે આને ફીસ બનાવી દઈએ. મજા આવી ને આવું કરવાની? કેવી સરસ એક્ટિવિટી છે. વાવ, તમને હાથી ગમે? હાથી ગમે ને? જો આપણે આને હાથી નો ફેસ બનાવી દીધો. હવે આની આપણે સૂંઠ બનાવી દઈએ. વાહ, હવે અહીંયા બીજું શું બનાવીએ? જો કેવું સરસ દેખાય છે ને બાળ મિત્રો. જો કેવી સરસ કેલિગ્રાફી બનાવી આપણે. જોયું આપણા અંગૂઠાની છાપની મદદથી કેવું સરસ સરસ બની શકે છે. બીજી એક્ટિવિટી કરીએ. જો હવે આ કયો કલર લીધો? બ્લુ. કેવી મજા આવે છે. કયો કલર છે? રેડ. તમને રેડ કલર ગમે છે? જો કેવું સરસ છાપકામ થઈ રહ્યું છે. આપણે આને શું બનાવીશું? વિચારો વિચારો, કહો મને શું બનાવીશું આપણે આનું. મને સોચીને કેજો આપણે શું બનાવીએ. વિચારો વિચારો. જો મારું છાપકામ થઈ ગયું છે. હવે આપણે આને હું શું બનાવી રહી છું મને કેજો. હા, શું થયું? કો કો કો, શું બનાવ્યું મેં? હા, ફુગ્ગા બનાવ્યા. જોયા કેવા સરસ મજાના રંગબેરંગી ફુગ્ગા. તમને લોકોને ગમે છે ને ફુગ્ગા? જો બાળ મિત્રો, આજે આપણે સરસ મજાનું છાપકામ કર્યું ને. જો અંગૂઠાની મદદથી કેવા સરસ ફુગ્ગા બનાવ્યા, રંગબેરંગી ફુગ્ગા બનાવ્યા ને. અને અંગૂઠાની મદદથી કેવી આપણે કેલિગ્રાફી કરી, કેવું સરસ છાપકામ કરીને હાથી બનાવ્યો, માછલી બનાવી, કેવું સરસ બનાવ્યું બનાવ્યું ને. અને આંગળીની મદદથી આપણે દ્રાક્ષ બનાવી, દ્રાક્ષનું કેવું સરસ ઝુમખું બનાવ્યું. અને ઇયરબડ્સની મદદથી આપણે ઝાડ બનાવ્યું, ટ્રી બનાવ્યું, કેવું સરસ કલરિંગ બનાવ્યું ને. હવે તમે આવી જ રીતે છાપકામ તમારા ઘરે તમારી નોટબુકમાં કરજો. સરસ મજાનું આપણે છાપકામ કર્યું ને. હવે આવું છાપકામ બીજી કઈ રીતે થાય તમને કહું. હા, જો ભીંડાની મદદથી છાપકામ કરી શકાય, ડુંગળીની છાપકામ કરી શકાય, બટાકાની છાપકામ કરી શકાય. આ બધી છાપકામ તમે કરી જ હશે. અને આવી બધી છાપકામ તમારે કરવાની છે અને મને બતાવવાની છે. આપણી ટેક્સ્ટબુકની અંદર આવી છાપકામ આપી જ છે, તો એની મદદથી તમે છાપકામ કરજો અને મને બતાવજો. અને બતાવવાનું ભૂલતા નહીં. અને આજની એક્ટિવિટી યાદ રાખજો. પાછા મળીશું, આવજો.